કેમ છો મારા ખાવાના શોખીન મિત્રો? હું છું મીના માકડિયા. સ્વાગત છે તમારું વારું પાણીમાં. તો જોઈએ આજની વાનગી. મિત્રો, આજે આપણે બનાવશું નાના મોટા સૌની પસંદ એવી નાનખટાઈ. નાનખટાઈને કુકીઝ અને બિસ્કિટ પણ કહેવાય છે. નાનખટાઈને આપણે ઓવનમાં અને કુકરમાં બંને રીતે બનાવશું. નાનખટાઈ ખૂબ જ ઓછી સામગ્રીમાંથી અને ફટાફટ બની જાય છે. ઓવનમાં તો માત્ર 2 જ મિનિટમાં બની જશે. તો જોઈએ એના માટેની સામગ્રી. આ બધી સામગ્રીના માપ માટે તમે કોઈ પણ એક વાટકો સેટ કરી લો. એ વાટકાના માપ પ્રમાણે આપણે 1 વાટકો મેંદાનો લોટ લીધો છે, 1/2 વાટકો ચણાનો લોટ, 1/2નો પણ 1/2 પાવ વાટકો રવો લીધો છે, અથવા તો ઘરમાં રહેલી આવી કોઈ પણ 1/2 ચમચી આપણે રવો લેશું. 1/2 વાટકો દળેલી ખાંડ લીધી છે, 1/2 વાટકો વનસ્પતિ ઘી લીધું છે. આપણે કોઈ પણ ઘીમાંથી બનાવી શકીએ, દેશી ઘી, વનસ્પતિ ઘી, અથવા તો કોઈ પણ તેલ જે જામી જાય એવું હોય એમાંથી પણ બની શકે. ટેસ્ટ માટે વેનીલા એસન્સ લીધું છે. તમે કોઈ પણ ફ્લેવરનું બનાવી શકો. એલચી પાવડર નાખીને પણ બનાવી શકાય. અને ડેકોરેશન માટે મેં બદામની આ રીતે કતરી કરીને લીધી છે. કુકરમાં બનાવવા માટે આપણે ઢોકળાનું કુકર આવે એ લીધું છે, અને એમાં નીચે તળિયામાં મેં રેતી ભરી છે. તળિયું ઢંકાય એટલી રેતી લીધી છે. રેતી ભરેલા કુકરને આપણે ધીમા ગેસ ઉપર ગરમ થવા માટે મૂકી દેશું. રેતીની જગ્યાએ તમે મીઠું પણ લઈ શકો. અને આ ઢોકળાના કુકરની બદલે તમે સીટી કુકરમાં, ઇડલીના કુકરમાં, કોઈ પણ કુકરમાં બનાવી શકો. હવે આપણે લોટ બાંધશું. એના માટે એક કાથરોટ લીધી છે. આ 1 વાટકી મેંદાનો લોટ, 1/2 વાટકી ચણાનો લોટ, 1/2ની પણ 1/2 પાવ વાટકી રવો, 1/2 વાટકી દરેલી ખાંડ, 1/2 કપ ચણાનો લોટ. હવે આપણે આ બધી ડ્રાય વસ્તુને પહેલા એક વખત મિક્સ કરી લેશું. આમાં આપણે કાંઈ પણ બેકિંગ પાવડર, બેકિંગ સોડા કાંઈ પણ નાખવાનું નથી. હવે આપણે આ ઘી લેશું. ઘી આપણે એકી સાથે નાખી દેવાનું નથી, થોડું થોડું નાખતા જશું અને લોટ બાંધતા જશું. લોટને આપણે આ ઘીથી જ બાંધવાનો છે. આમાં પાણી કે દૂધ પણ કાંઈ લેવાનું નથી. ઘી આપણે જે લઈએ છીએ એ નોર્મલ ટેમ્પરેચર ઉપર જ લેવાનું છે. એને ગરમ પણ નથી કરવાનું અને ઠંડુ પણ નથી લેવાનું. જે નોર્મલ ટેમ્પરેચરમાં હોય એવા ઘીથી જ આપણે લોટ બાંધશું. ફરી પાછી 2 ચમચી નાખશું. ફરી પાછી 2 ચમચી નાખશું. જેમ જરૂરિયાત મુજબ જ નાખતા જવાનું અને બાંધતા જવાનું. જો ઘીનું પ્રમાણ વધી જશે તો પણ આપણી નાનખટાઈ ફૂલશે નહીં. આ રીતે મસળતા જશું એમ આપણા હાથની ગરમીથી ઘી છે ઓગળતું જશે અને લોટ સારી રીતે બંધાઈ જશે.
પછી આપણે એક ચમચી ઘી નાખશું, એટલે પરફેક્ટ અડધો વાટકો ઘી આપણે જોયું છે. હવે આપણે આમાં વેનીલા એસેન્સ નાખશું, 2-3 ડ્રોપ્સ. આપણો લોટ રેડી છે. હવે આપણે એમાંથી નાના નાના લુઆ કરી લેશું. જો એમાં મીડિયમ સાઇઝની નાની બનાવશો તો 20 બનશે, નહીં તો સેજ મોટી બનાવશો તો 15 બનશે. મિત્રો, આ રેસીપીની ટ્રાય જરૂર કરશો. ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે, બાળકોને તો ખૂબ જ ભાવશે. તો એક વખત તમે ટ્રાય જરૂરથી કરશો. હવે આપણે જે કુકર ગરમ થવા મૂકેલું છે ઢોકળાનું, એની મેં વાટકી લઈ અને ઘીવાળી કરીને રાખેલી છે. અડધી આપણે કુકરમાં શેકશું, અને આ મેં ઓવનની પ્લેટ લીધેલી છે કાચની, એને પણ મેં ઘી લગાવીને રાખી છે. હવે આપણે નાન ખટાઈને આ રીતે ગોળ વાળી અને આપણે વાટકીમાં મૂકશું. પ્લેટમાં આપણે આ રીતે છૂટી છૂટી મૂકવાની છે. મિત્રો, ઓવનમાં શેકતા હોય તો આ વચ્ચેની જે હું મૂકું છું એ તમે નહીં મૂકતા. આ હું તમને બતાવવા માટે વચ્ચેની મૂકું છું, કારણ કે આ બધી જ્યારે શેકાશે તો આ વચ્ચેની છે એ વધારે પડતી શેકાઈ જશે, અંદરથી વધારે બ્રાઉન થઈ જશે. એટલે તમે વચ્ચે નહીં મૂકતા, તમે આટલી આ ફરતી રાઉન્ડ જ મૂકશો. હવે આપણું કુકર જે આપણે ગરમ મૂકેલું હતું એ ગરમ થઈ ગયું છે, અને આપણે હવે આ નાન ખટાઈ એમાં મૂકશો. હવે એને બંધ કરી દેશું. એને મીડિયમ ધીમા તાપે 12-15 મિનિટ સુધી આપણે પાકવા દેવાની છે. 10 મિનિટ પછી તમે ખોલીને ચેક કરી શકો છો, 10 મિનિટ સુધી ખોલવાનું નથી. સોરી મિત્રો, હું આમાં બદામ મૂકવાનું ભૂલી ગઈ હતી ડેકોરેશન માટે, તો હવે મૂકું છું. આપણી બધી નાન ખટાઈ આ રીતે રેડી છે. ઉપર આપણે આ રીતે ડેકોરેટ કરવા માટે બદામ મૂકશું. હવે આપણે આ ડીશને ઓવનમાં મૂકશું. એને આપણે માઇક્રોવેવ ફંક્શનમાં હાઈએસ્ટ પાવર પર 2 મિનિટ માટે મૂકવાની છે.
હવે આપણી 2 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે ઓવનને ખોલશું. મસ્ત સુગંધ આવે છે, આપણી નાન ખટાઈ કુકીઝ રેડી છે. જો મિત્રો, બની છે ને સરસ. ઓવનમાં મિત્રો આ ઉપરનું પડ વ્હાઈટ જ રહેશે, એટલે તમે એને બ્રાઉન થવાની રાહ ના જોશો, નહીતર અંદરથી બ્રાઉન થઈ જશે અને ઉપરથી વ્હાઈટ જ રહેશે. તો હવે આપણે એને બહાર લેશું. તો જોયું ને મિત્રો, માત્ર 2 મિનિટમાં જ આપણી નાન ખટાઈ કુકીઝ રેડી છે. મિત્રો, અલગ અલગ બ્રાન્ડના ઓવનમાં અલગ અલગ પાવર હોઈ શકે, વધારે ઓછો. તો કદાચ તમને એવું લાગે કે થોડી કાચી છે, તો તમારે 10-10 સેકન્ડ મૂકીને પાછું જોઈ લેવાનું. 10 સેકન્ડ મૂકવાની, ચેક કરી લેવાનું, ફરી પાછું 10 સેકન્ડ મૂકીને ચેક કરી લેવાનું. 2 મિનિટમાં બની જ જશે. કદાચ એવું થાય તો તમારે 10 સેકન્ડ મૂકીને જોઈ લેવાનું. હવે આપણે એને સાવ ઠંડી થવા દેશું. સાવ ઠંડી થાય પછી જ આપણે એને પ્લેટમાંથી કાઢશું. ગરમ ગરમમાં કાઢવા જશો તો તૂટી જશે. હવે આપણે જે કુકરમાં મૂકેલી હતી એને ચેક કરશું. તો આપણી નાન ખટાઈ કુકીઝ રેડી છે. મિત્રો, આપણે જે કુકરમાં મૂકી હતી એ આ રીતે બ્રાઉન થઈ જશે, અને ઓવનમાં મૂકેલી હતી એ વ્હાઈટ જ રહેશે. તો તૈયાર છે આપણી નાન ખટાઈ કુકીઝ. આને પણ આપણે ઠંડી થવા દેશું, પછી જ આપણે એને કાઢશું. તો જોયું ને મિત્રો, આ કુકરમાં બનાવેલી આ રીતે બ્રાઉન થઈ જશે, અને ઓવનમાં બનાવેલી આ રીતે વ્હાઈટ જ રહેશે. આપણે કુકરમાં બનાવેલી છે એને આ રીતે બ્રાઉન થવા દેશો તો એનો ટેસ્ટ મસ્ત બિસ્કિટ જેવો આવશે. 10 મિનિટ પછી ચેક કરી લેશો, 12-15 મિનિટમાં બની જશે. અને આ ઓવનમાં છે 2 મિનિટમાં બની જશે. એમાં આપણે જે વચ્ચે મૂકવાની હું ના પાડતી હતી, તો આપણે આ વચ્ચેની આપણે તોડીને જોઈએ. વચ્ચેની આ રીતે બ્રાઉન થઈ જશે. ઓવનમાં જો વધારે વાર રહી જશે તો અંદરથી બ્રાઉન થઈ જશે, ઉપર વ્હાઈટ જ રહેશે. હવે આપણે એક બીજી તોડીને જોશું. અંદરથી પણ વ્હાઈટ જ રહેશે, વચ્ચેની હશે એ જ બ્રાઉન થશે. જો મિત્રો, કેટલી મસ્ત સોફ્ટ બની છે ને, જો મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી છે. તો તમે પણ બનાવજો અને કોમેન્ટ બોક્સમાં મને તમારી કોમેન્ટ મોકલશો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો કેવી લાગી આપને આજની વાનગી? જો ગમી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને જરૂરથી ક્લિક કરશો, જેથી આવા જ નવા નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. થેન્ક યુ.